અહીં આ જે ભૂરા રંગનો વક્ર છે તે આર બરાબર એક ઓછા કોસાઇન ઓફ થીટાનો આલેખ છે. આપણે અહીં ધ્રુવીય યામ સાથે કામ કરી રહ્યા છીએ. હવે હું એ જાણવા માંગુ છું કે આ વક્ર વડે છાયાંકિત આ ભાગનું ક્ષેત્રફળ શોધી શકાય કે નહીં. તમે વિડીયો અટકાવો અને જાતે જ તે શોધવાનો પ્રયત્ન કરો. આપણે અગાઉના વિડીયોમાં સૂત્રની સમજ મેળવી ગયા હતા. આવા ધ્રુવીય આલેખ વડે છાયાંકિત થયેલા ભાગનું ક્ષેત્રફળ બરાબર 1/2 પ્રારંભિક થીટાથી અંતિમ થીટાના નિયત સંકલિતમાં, આલ્ફાથી બીટાના નિયત સંકલિતમાં, આર ઓફ થીટાનો વર્ગ ગુણ્યા ડી થીટા. આપણે આ વિધેય માટે આ સૂત્રનો ઉપયોગ કરીએ. તેથી આ ઉદાહરણ માટે ક્ષેત્રફળ બરાબર 1/2 નિયત સંકલિતમાં. હવે અહીં આલ્ફા અને બીટા શું થાય? આપણે થીટા બરાબર 0 રેડિયનથી શરૂઆત કરીએ છીએ અને પછી આ પ્રમાણે આખું જઈએ છીએ. કોસાઇન ઓફ 0 બરાબર 1 થશે અને 1 - 1 બરાબર 0 થાય. ત્યાર પછી આપણે આ આખા વક્રની ફરતે જઈએ છીએ અને અહીં 2π રેડિયન પર પૂરું કરીએ છીએ. કોસાઇન ઓફ 2π બરાબર 1 થાય અને 1 - 1 ફરીથી 0 થાય. આપણે તે જ બિંદુએ પાછા આવીએ છીએ. માટે થીટા બરાબર 0 રેડિયનથી થીટા બરાબર 2π રેડિયન સુધીના નિયત સંકલિતમાં. હવે આર ઓફ થીટા આખાનો વર્ગ શું થશે? તેના બરાબર 1 - કોસાઇન ઓફ થીટા આખાનો વર્ગ થાય. 1 - કોસાઇન ઓફ થીટા આખાનો વર્ગ ગુણ્યા ડી થીટા. હવે આપણે ફક્ત આ સંકલિતને ઉકેલવાની જરૂર છે. જો તમે હજુ પણ તે જાતે શોધવા માંગતા હોવ તો વિડીયો અટકાવીને પ્રયત્ન કરો. માટે આના બરાબર 1/2 0 થી 2π રેડિયન સુધીના નિયત સંકલિતમાં આપણે હવે આ પદનું વિસ્તરણ કરીએ. 1 - 2 - cosθ + cos²θ · dθ. આપણે હવે 1નું પ્રતિવિકલિત શું થાય તે જાણીએ છીએ. -2 - cosθનું પ્રતિવિકલિત શું થાય તે પણ જાણીએ છીએ. પણ આ cos²θ માટે કોઈ સીધું સૂત્ર નથી, તે થોડું જટિલ છે. આપણે અહીં યુ સબસ્ટિટ્યુશન રીતનો ઉપયોગ કરી શકીએ, પરંતુ આપણી પાસે ત્રિકોણમિતીય નિત્યસમ છે. આપણે જાણીએ છીએ કે cos²θ બરાબર 1/2 × 1 - cos²θ. તમે તે ત્રિકોણમિતિના ક્લાસમાં જોઈ ગયા છો. જો તમે તે ન જાણતા હોવ તો તમે તેનો વિડીયો જોઈ શકો. જ્યારે આપણે કંઈકનું સંકલિત શોધી રહ્યા હોઈએ અથવા જ્યારે કંઈકનું પ્રતિવિકલિત શોધી રહ્યા હોઈએ ત્યારે આ ખૂબ જ ઉપયોગી ત્રિકોણમિતીય નિત્યસમ છે. માટે આપણે અહીં cos²θની જગ્યાએ 1/2 × 1 - cos²θ લખીએ. હવે આપણે તેનું પ્રતિવિકલિત લઈએ. આના બરાબર 1/2 1નું થીટાની સાપેક્ષે પ્રતિવિકલિત થીટા થશે. ત્યારબાદ -2 - cosθનું પ્રતિવિકલિત -2 - sinθ થાય. જો તમે sinθનું વિકલિત લો તો તે cosθ થશે અને પછી મેં -2ની સાથે ગુણ્યું છે. ત્યારબાદ આપણે અહીં 1/2નું વિભાજન કરીએ. તેથી તેના બરાબર 1/2 - 1/2 cosθ. હવે આ 1/2નું પ્રતિવિકલિત 1/2 θ થશે અને ત્યારબાદ 1/2 cosθ નું પ્રતિવિકલિત શું થાય? sinθનું વિકલિત 2 - cosθ થાય. તમે અહીં યુ સબસ્ટિટ્યુશન રીતનો ઉપયોગ પણ કરી શકો, પરંતુ 1/2 cosθનું પ્રતિવિકલિત sinθ² થશે અને પછી આપણી પાસે ગુણાકારમાં 1/2 છે. માટે 1/4 × sinθ. જો તમને અહીં અંતિમ પદમાં મૂંઝવણ થતી હોય તો તમે તેનું વિકલિત લઈ શકો. sinθનું વિકલિત 2 - cosθ થશે. 2 - cosθ. અને ત્યારબાદ આપણે તેને 2π અને 0 આગળ ઉકેલીએ. જ્યારે તમે તેને 0 આગળ ઉકેલશો ત્યારે આ બધા જ પદ
ઝીરો થઈ જશે, કારણ કે બધા જ પદમાં થીટા છે, તેથી તેનું સાદું રૂપ, તેથી તેની ગણતરી ખૂબ સરળ બનશે. આપણે ફક્ત તેની કિંમત 2π આગળ ઉકેલીશું. માટે 1/2 ગુણ્યા 2π સાઇન ઓફ 2π બરાબર 0 થશે, માટે આ પદ કેન્સલ થઈ જશે, વત્તા 1/2 ગુણ્યા 2π, તેથી આપણને π મળે 2 × 2π, જે 4π થશે, સાઇન ઓફ 4π જે ફરીથી 0 થશે, માટે આ આખું પદ 0 થશે. આમ આપણને અહીં જવાબ 3/2π મળે. અહીં આ ભાગનું ક્ષેત્રફળ 3π/2 થાય,